जय स्वामी नारायण। भगवान श्री स्वामी नारायण ने स्वामी नारायण संहिता में आपने हवे 36मा चिंतामणि तेनी ऊपर मनन ने चिंतन करवा जाई रहा छे। पछी बीजे दिवसे भोगावा एटले के जे त्यानी नदी से भोगाव भोगवती गंगा में पत्थर थी बांधेली रेती नो कूवो ते ऊपर थईने शहर पाणी चालू जायसे। ते कूवा ऊपर बेसीने संतो सहित स्नान करी सामे काठे हनुमानजी तथा शंकर भगवान से त्यां बधाया। ते स्थले सभा करीने प्रभु बिराजमान थया। पोताना कुलदेवना दर्शन करीने कहे के कष्ट भंजन पण पाटणना राजा सोलंकी सिद्धराज जयसिंहनु कष्ट न कायबो। ते सांभळे सर्वश्रभाजनोए पूछ्यू कि महाराज ते वात तमने विस्तारथी कहो। त्यारे श्रीजी महाराज कहे से सर्व सांभळो। सिद्धराज जयसिंह बहु दान पुण्य कर्युं। 108 तळाव बंधाव्या। कांकरिया तळाव मलाव तळाव मंसूर वडनगरनु विसनगरनु हळवदनु सायलानु संद्रासरनु એવા અનેક સિદ્ધપુરના રુદ્રમાળ પણ એમને કરાયો। તે રુદ્રમાળમાં 20,000 કારીગરોએ 22 વર્ષ સુધી કામ કર્યું। રુદ્ર એટલે 11, તેમાં 11 માળ કર્યા અને 11,00,000 શંકર ભગવાનને પધાર્યા। તેમની પ્રતિષ્ઠામાં હળવદ જેવા 1,000 ગામ બ્રાહ્મણોને દાનમાં આપ્યા। તેથી ઔદિચ્ય સહસ્ત્ર કહેવાય છે। રુદ્રમાળનું ખાતમુહૂર્ત જોનાર ઉજળ જોશી કહે છે શેષના મસ્તકમાં આ ખીલી છોટી છે। સૌ કહેવા લાગ્યા કે ગપ ઠીક મારો છો, ક્યાં શેષ અને ક્યાં ખીલી। જોશી કહે કાઢો ખીલી, તે લોહી વાળી નીકળશે। તે કાઢી તો લોહી વાળી નીકળે અને ફરીથી ખીલી મારી। ત્યારે જોશી કહે હવે પૂંછડી આવી ગઈ છે, માટે આની સાથે રુદ્રમાળ પાડનારો થશે। તે અલાઉદ્દીન ખૂની થયો। તે પૂર્વજન્મ બ્રાહ્મણ હતો। એવો નિયમ છે કે જે ગંગોત્રીનું ગંગાજળ ભરીને કાવડમાં ઉપાડીને 100 વખત સોરઠમાં આવેલા જે સોમનાથ ભગવાન, એટલે કે આજનું સોમનાથ મહાદેવ મંદિર, ત્યાં ભગવાન શંકરને ગંગાજળ સડાવે તો તે ચક્રવર્તી રાજા થાય। પણ શંકર ભગવાન તો 100 વખત પૂરા થવા દે નહીં। તે બ્રાહ્મણે 99 વખત જળ સડાવ્યું છેલ્લી ફેરે, એટલે કે 100મી વાર જે હતી 100મી વાર ભરીને આવતા કોઈ ગામની ધર્મશાળામાં રાતે સૂતા હતા કે ગામના રાજાના પુત્રનું મસ્તક કાપીને બહાર વટ્યા, કાવડમાં મૂકીને ગંગાજળનો ઘડો ઉભારી ગયા। તે વિપ્ર વહેલો ઉઠીને ચાલ્યો ત્યારે રાજાના માણસોએ રોક્યો। તેને કાવડમાંથી મસ્તક આ થયું ત્યારે રાજાએ તે વિપ્રને તિરંગબાજીથી, એટલે કે જે બાણ હોય એને તિરંગબાજી કહેવાય, તિરંગબાજીથી માર્યો। તેણે મરતા મરતા સંકલ્પ કર્યો કે હવે હું ચક્રવર્તી રાજા થાવ તો શંકર વગેરે જે હિન્દુઓના દેવસ્થાન હોય તે સર્વને ઉખેડી અને તોડી નાખું। તે વિપ્ર દિલ્હીમાં પિજારાને ત્યાં ઘેરે જન્મા। માનસિક દોષથી નીચ જાતિમાં જન્મ મળે તે અલાઉદ્દીન થયું। તે દરબારમાં પાણીનું પીપ હાંકતો હતો અને બાદશાહ પડ્યા ત્યારે એવો ઠરાવ થયો જે પહેલો દરવાજામાં આવે તેને ગાદીએ બેસાડજો। તે સામે અલાઉદ્દીન પાણીનું પીપ ભરીને નીકળ્યો એટલે ગાદીએ બેસાડ્યો અને સિદ્ધરાજે બ્રાહ્મણો પાસે આશીર્વાદ માંગ્યા, જે મારે પુત્ર પરિવાર થાય જ નહીં। ત્યારે ઘેલા જોશી કહે હે મહારાજ, જગતમાં સર્વ પુત્ર પરિવાર માટે દાન પુણ્ય કરે, પારાયણ કરાવે, પ્રભાસ જેવા તીર્થમાં યાત્રા કરે અને મોટા મહાત્માઓના આશીર્વાદ મેળવે। અને સિદ્ધરાજે અવળું માગ્યું તેનું કારણ શું મારા? ત્યારે શ્રીહરિ કહે છે હે જોશી, કોઈક સમયે પાટણમાં સોલંકી સિદ્ધરાજ જયસિંહ ફરતા હતા અને રસ્તામાં પાણીની વાવ આવી। તે વાવ શાહુકારે 1,00,000 રૂપિયા ખર્ચીને કરાવી। તેને ત્રીજી પેઢીનો પુત્ર થયો, તે નિર્ધન થયો, ખાવા ન મળે, તેથી તે વણિક પુત્ર 1 પૈસો આપે તેને જ વાવમાંથી પાણી પીવા આપે। સિદ્ધરાજ પાણી પીવા ગયા ત્યારે વણિક પુત્રે પૈસા માંગ્યા। સિદ્ધરાજ કહે વાવ તળાવ તો તે પુણ્ય કાર્ય માટે હોય,
તું પૈસા કેમ માગે છે? ત્યારે તે કહે, મારા વડીલોએ 1,00,000 રૂપિયાની વાવ તૈયાર કરાવી અને અત્યારે મારે ખાવાનું નથી, તો આમાંથી નિર્વાહ માટે હું માગું છું. ત્યારે સિદ્ધરાજ કે 1,00,000 રૂપિયા તને આપું, હવે તારે કોઈની પાસેથી પૈસા ન લેવા. આ ઉપરથી સિદ્ધરાજે વિચાર કર્યો કે જે મેં દેવ મંદિરો તળાવો વાવ કુવાઓ અનેક કરાવ્યા, દેવ દ્વિજો ગાયો વગેરેની આજીવિકા પણ કરાવી, ગામ ગરાસ ધર્માદાઓ પણ દીધા, પણ પસવાડે આવા પુત્રો પાકે તો નરકમાં નાખે. એટલા માટે એને બહુ વિચારીને માય પોતે આપેલી તથા બીજાએ આપેલી દેવ વિપ્રની આજીવિકા વૃત્તિ તેને જ પાછી લઈ લે તે લેનાર 60,000 વર્ષ પર્યંત વિષ્ટાનો કીડો થાય. એ તો આજીવિકા અજાણતા પછી આવી જાય તો 3 પેઢી સહિત નરકે જાય, અને 1 આગલી, 1 પાછલી અને 1 પોતે, તેમ 3 પણ જો જાણીને લઈ લે તો 10 આગલી અને 10 પાછલી અને 20 પેઢી સહિત નરકે જાય. આવું આ શાસ્ત્ર એટલે કે સ્વામિનારાયણ સંહિતામાં લખેલું છે. ઇન્દ્ર સાંડાલીને પૂછે છે, તું સાંડાલી વળી રજસ્વલા, વળી કુતરાનું માંસ દારૂ સાથે માણસની ખોપરી ચિતાના અગ્નિ ઉપર રાંધે, તેના ઉપર સાંબડાનો બૂટ કેમ ઢાંક્યો? ત્યારે સાંડાલી કહે, દેવ બ્રાહ્મણ ગાયોની આજીવિકા વૃત્તિને લેનાર અથવા બીજાની પાસે લેવડાવનાર તેમના પગની રજ ઉડીને પડે તો અમારું માંસ અભડાઈ જાય, તે ભયથી મેં બૂટ ઢાંક્યો છે. વિચાર કરો, એટલે ખાસ સાંભળજો અને મનન પણ કરજો. માટે સિદ્ધરાજ જયસિંહ આમ વિચાર કરીને પુત્ર પરિવાર ન થાય એવું આશીર્વાદ માંગ્યું. હે ગેલા જોશી, નુગરાજાએ તો ધર્મ સંકટ હતું, બ્રાહ્મણની ગાય પોતાના ટોળામાં વળી ગઈ, તે બીજા બ્રાહ્મણો અજાણમાં અપાઈ ગઈ, એમાં ત્રણેયની ધર્મ સંકટ હતું. જે વિપ્રની ગાય હતી તે કહે, હું કોઈનું દાન નથી તથા પ્રતિગ્રહ લેતો નથી. જે વિપ્રને ગાય આપી હતી તે કહે, મારે જિંદગીમાં 1 જ ગાયનું દાન લેવું તેવો મને નિયમ છે. એમ સર્વને સંકટ હતું તો પણ રાજાને કાંગીરો થવું પડ્યું. માટે પેટ સંકટ માટે કરે તે દ્વેષ ભાવથી કરે એની શું ગતિ થાય? એ તમે ખાસ વિચારજો. રુદ્રમાળની પ્રતિષ્ઠા થઈ રહી તે સમયે સિદ્ધરાજ જયસિંહને ઉજ્જળ જોશીનું વચન યાદ આવ્યું કે જે આની સાથ જ પાડનારો પેદા થશે. તેથી રાજા શોકાતુર થઈ ગયા, આંખોમાંથી આંસુ છાયા. ત્યારે હેમચંદ્ર કારભારી કહે, જોશીના આ કયા પ્રમાણે શું સર્વ છાશું થાય? ત્યારે સિદ્ધરાજ કહે છે, સત્ય થશે, આગળ માણસો એવા થશે કે તે ધર્માદાના મકાનો પાડીને પથ્થર વેશી ખાશે, ધર્માદાના ધનથી ધનાઢ્ય થવા પ્રયત્ન કરશે, બે જન્મે તે મરે, સૂર્ય ઉગે તે આત્મે, પૃથ્વીમાંથી વૃક્ષ નીકળે તેનો નાશ થાય, માટે પેદા થયું તેનો નાશ થવાનો જ, પણ તરત નાશ થાય અને અફસોસ તે સારું નહીં, અને મારે પુત્ર પરિવાર પણ નથી જેથી પસવાડે રક્ષા કરે, હવે શું થાય? ત્યારે બ્રાહ્મણો કહે, સિદ્ધરાજ, હનુમાનજી ચિરંજીવી છે, મહાબળવાન છે, માટે તેમને પધરાવો, તે તમારી રક્ષા કરશે. પછી હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને સમયે વિપ્રોને વેદવંત્રોથી પ્રત્યક્ષ હનુમાનજીને બોલાવીને કહ્યું કે આ રુદ્રબાળને રક્ષા કરજો. ત્યારે કષ્ટભંજન મહારાજ કહે છે, મારાથી રક્ષા નહીં થાય, કેમ કે મારા પ્રભુને સવારે ગાડી બળવાની હતી, તે જ સમયે ભગવાનને વનવાસ, શહેર સુકાતુર, પિતા દશરથનું મૃત્યુ, માટે જે થવાનું હોય તે થયા જ રહે, અને કોઈ મિથ્યા કરનાર નથી. જન્મે જઈને પણ 6 મહિના આગળથી ખબર હતી, પણ તો પણ તે થયું જ, માટે જે થવાનું હશે તે જરૂર થશે. હે ઘેલા જોશી, આ કષ્ટભંજને ચોખ્ખી મોઢામાંથી ના પાડી. પછી સિદ્ધરાજ બહુ દિલગીર થઈ ગયા. પછી વિચાર કરીને કારીગરને કહે, શિલાલેખમાં એવું લખાવજો કે હું પાટણનો સોલંકી સિદ્ધરાજ જયસિંહ જીવતા કોઈને નમ્યો નથી, પણ આવનારા શત્રુ સમયે હું હાથ જોડીને માગું છું કે જે નાશ કરે તો આમાંથી કોઈક નિશાની રાખજે
એમ લખાવીને પાટનગર પાટણમાં આ ગયા. તે સિદ્ધરાજે દેહ ત્યાગ કર્યો. પછી અલ્લાઉદ્દીન ખુની 350 તોપો મારીને રુદ્રમાળ તોડી નાખ્યો. પોતાના વજીર નસરત ખાનને લેખ વાંચવા મોકલ્યો. તેણે વાંચીને વાત કરી ત્યારે અલાઉદ્દીન કહે, હવે હોય તેટલો રહેવા દો, તે હાલની નિશાની છે. તે રુદ્રમાળ તોડીને પાસે મસ્જિદ કરી કાશીમાં ભગવાન વિશ્વનાથ ભગવાન શંકરનું મંદિર તોડીને પાસે મસ્જિદ કરી મથુરામાં કૃષ્ણ ભગવાનનું જન્મસ્થાન તોડીને એમની પાસે મસ્જિદ કરી અયોધ્યામાં જન્મસ્થાનને તોડીને તેમની પાસે મસ્જિદ કરી સોમનાથનું મંદિર તોડીને ત્યાં મસ્જિદ કરી. તે સમયે દેવી આસુરો જીવ વિશે ઘણી વાત કરી. દેવી જીવનનું ધન પુણ્યમાં વપરાય તેથી ધર્મ ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત થાય, પ્રભુ મળે. રાજા સિદ્ધરાજ પરોપકાર પુણ્યના યોગી થોડા જ દિવસમાં ભગુજી હાડા ગ્રાસ્યા થશે અને મારી હજુરીમાં રહીને સેવા કરશે, અંતે અક્ષરધામમાં પામશે. તેમના રાજ્યમાં અમારો સત્સંગ ઘણો થશે. તે રાજ્ય શ્રી સ્વામિનારાયણના સેવકમાં ગણાશે. તે રાજ્ય હાલ વડોદરામાં ગયું. તે ભૃગુજી મોળી મંદિરમાં ઘણી સેવા કરી. પછી શ્રીજી દરબારમાં પધાર્યા અને સભા વિસર્જન થઈ ગઈ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય દેવસરણ મુનિ વિરચિંતે શ્રી સ્વામિનારાયણ સંહિતા મધ્યે મૂળીપુરે સિદ્ધરાજ ચરિત્ર કથનના 37મો સંતામણે સમાપ્ત.